हेलो 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 विद्यार्थियों, स्वागत है तुम हमारे चंद्र। हूँ भावेश भोलाय, आपनो हार्दिक स्वागत करूँ छूँ एक नवा विडियो साथ। तो पेला तो आपणे माइकनो खर्चो कर लीधो छे, एटले तमने एक क्वॉलिटी वाळो कंटेंट आपी शकूँ बराबर। अने मारे पण क्यांक ने क्यांक पंखो बंद करी अने विडियो बनाववा पड़ता हता, अने गरमी गरमी थई जातो हतो, तो एक माइकनो खर्चो कर लीधो छे। कंई वांधो नहीं, हवे एक क्वॉलिटी वाळो तमने अवाज पहोंचशे तमारा सुधी। તો પેલી વાત તો માફી ચાહું છું કે ઘણા દિવસોથી હું વિડીયો અપલોડ નથી કરી શક્યો। વચ્ચે બિન સચિવાલયની જ્યારે નવી પેટર્ન આવી ત્યારે મેં અપલોડ કર્યો હતો, 8 વાગે વિડીયો અપલોડ કર્યો હતો જૂની પેટર્ન પ્રમાણે, કઈ રીતના તૈયારી કરી, કેમ કે ઘણા મને કહેતા રહેતા હતા કે વિડીયો અપલોડ કરો કરો એમ। પણ ક્યાં જ રાતે 10-11 વાગે પરિપત્ર આવ્યું કે ભાઈ પેટર્ન આખી બદલાણી આમ તેમ, તો બધા ચંબિત થઈ ગયા, એટલે મેં ફટાફટ વિડીયો ડિલીટ કરી નાખ્યો, કેમ કે ખોટી માહિતી આપવામાં હું માનતો નથી કે ભાઈ હવે ખોટી માહિતી જો કે ના કહેવાય, પણ પેટર્ન બદલાણી તો જૂની પેટર્ન પ્રમાણે તમે તૈયારી શું કરવા કરવી જોઈએ એમ। બુકલિસ્ટ તો ક્યાંક ને ક્યાંક એ જ રહેશે, અમુક સબ્જેક્ટ નીકળ્યા છે, અમુક નવા આવ્યા છે, એવું કંઈ વાંધો નથી, પણ જે કોમન સબ્જેક્ટ છે એના માટે બુકલિસ્ટ તો એ જ રહેશે, પણ તૈયારી કરવાની ક્યાંક ને ક્યાંક રીત બદલાણી છે, તો હું એના માટે નવી સ્ટ્રેટેજીસ લાવી છે બરાબર। તો પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાઈ યુટ્યુબ આપણી ફેમિલી છે, આ વિડીયો અપલોડ થશે ત્યાં સુધીમાં 20K પાર કરી હશે, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક તમારો એક હાથ છે, મને સપોર્ટ કર્યો છે। જ્યારે હું, મને યાદ છે કે હું મારા 1000 સબસ્ક્રાઈબર પણ નહોતા, ત્યારથી ઘણા મને સબસ્ક્રાઈબ કરી છે, કોમેન્ટ્સ કરે છે, હું એને હજી પણ એ લોકો કોમેન્ટ કરે છે ત્યારે હું કોમેન્ટ ઓળખી આવું છું, કેમ કે ત્યારે ઓછા સબસ્ક્રાઈબર, ત્યારે ઓછી કોમેન્ટ આપતી હોય ત્યારે એ ધ્યાનમાં હોય કે ભાઈ આ ચેનલ મને કોમેન્ટ્સ રેગ્યુલર કરે છે, તો હજી પણ હું બધી કોમેન્ટ્સ વાંચતો હોય ત્યારે મને ક્યાંક ને ક્યાંક યાદ આવી જાય કે નહીં આ વ્યક્તિ ત્યારથી મને ફોલો કરે છે, કોમેન્ટ કરે છે, મારું મનોબળ એક મજબૂત કરે છે, એ માટે હું એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભારી છું બરાબર। તો મેં પણ ક્યાંક ને ક્યાંક તમને એક સારું ક્વોલિટી કન્ટેન્ટ આપવાની ટ્રાય કરી છે બરાબર। અને જ્યારે હું વિડીયો બનાવતો ત્યારે વિદ્યાર્થીઓ કહેતા કે અમુક એવું હતું, પણ વિડીયો બનાવો તમે ત્યાં પાસ થવાના છે, ત્યારે એક વર્ગે મને સપોર્ટ કર્યો હતો કે નહીં તમે જરૂરથી પાસ થશો, તો એવી વસ્તુ પણ હોય છે ને, તમારે પણ ડર હોય છે કે ભાઈ વિડીયો બનાવે અને એવી રીતના હોય તો ક્યાંક તૈયારી તો ના કરતા હોય, હવે આવી બધી વસ્તુમાં ધ્યાન આપે છે, એવું ના હોય, મને અંદરથી કોન્ફિડન્સ હોય કે ભાઈ હું હવે વિદ્યાર્થીઓને એક સારી સ્ટ્રેટેજી આપી શકી, ત્યારે જ મેં આ પ્લેટફોર્મને પકડ્યું હોય છે। તો આ બધી વાત તો પછી થતી રહેશે બરાબર। હવે કામની વાત કરીએ, તમને બધાને એમ છે કે ભાઈ વિડીયો હવે સ્ટ્રેટેજી વિડીયો આવ્યો છે, તલત તૈયારી ચાલુ કરી દે, તો થોડીક તમારે રાહ જોવી પડે સ્ટ્રેટેજી વિડીયો માટે, કેમ કે એમાં એવું છે કે હવે પેટર્ન બદલાણી છે, તો હું થોડુંક રિસર્ચ કરું છું આની પર કે સ્ટુડન્ટો જે પાસ્ટમાં પાસ કરી છે જીપીએસસી યુપીએસસી એમાં આન્સર રાઇટિંગ કઈ રીતના કરતા હોય છે, ટોપર્સ આન્સરશીટ જોઈ છે, તો કઈ રીતના એની તૈયારી કરે, યુટ્યુબમાં વિડીયો જોયા હોય છે, એને એ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને પછી મારે વિડીયો બનાવતો રહેવો હોય, તો એટલા માટે થોડુંક ડીલે થશે, અને પ્લસ જે મેથ્સ રિઝનિંગ છે, રિઝનિંગનો આટલો બધો પાર્ટ વધી ગયો છે, તો ક્યાંક ને ક્યાંક આપણે એવું હોય કે ભાઈ રિઝનિંગ એસએસસી લેવલનું પૂછાશે તો શું કરવું એમ, તો એના માટે હું યુટ્યુબમાં સારા વિડીયોઝ જોઉં છું તમારા માટે કે ભાઈ બધા અલગ અલગ એજ્યુકેટરને કોના સારા છે તો તમે સજેસ્ટ કરી શકું બરાબર। તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે ગામડામાંથી અને જ્યાંથી તૈયારી જે ક્લાસીસ જોઈન કરવા એફોર્ડ નથી કરી શકતા, એના માટે હું મદદ કરી શકું, હું તો પોતે વિડીયો અપલોડ કરી શકું એમ નથી, બાકી તો હું ભણાવે પણ હવે એવું કન્ડિશન્સ હવે નથી, તો હવે હું એ બધા માટે સારી સ્ટ્રેટેજી મેથ્સ રિઝનિંગ માટે હજી કેવું નવી પેટર્ન બદલાણી, એટલે બુકલિસ્ટ પણ ક્યાંક ને ક્યાંક તમને બદલાતી લાગશે, પણ તો એ પેટર્ન પ્રમાણે જો કોઈ સારી બુકલિસ્ટ આવશે, એસએસસીની બુકલિસ્ટ ફોલો કરવી કે આપણી ગુજરાત ગવર્મેન્ટની શું, એના પર બધાને હશે ડાઉટ્સ, તો એ બધા હું સોલ્વ કરીશ, લાવીશ થોડા દિવસોમાં, માઇનર દિવસોમાં હું લાવીશ, કંઈ વાંધો નહીં, અને જોબ પરથી આવીને વિડીયો બનાવીશ, એવું નથી કે ભાઈ સેટરડે સન્ડે છે તો જ હું વિડીયો બનાવીશ, એવું કંઈ નથી, જોબ પરથી આવીને હું પ્લાનિંગ કરીને બધું બનાવીશ, અથવા તો સવારે વહેલો ઉઠીને વિડીયો બનાવી શકીશ, એટલે કોઈ ઇશ્યુ નથી। તો આજના વિડીયોમાં આપણે શું વાત કરવાની, તો આજનો વિડીયો એક લાઈક સ્ટડી વ્લોગ જેવું છે કે ભાઈ હું તમને થોડુંક જ્યાં સુધી નવી પેટર્નની સ્ટ્રેટેજી ન આપું ત્યાં સુધી તમને કંઈક આપી દઉં, ઘણાના મેસેજ આવે કે ત્યાં સુધી અમને કંઈક આપો હવે તૈયારી કરવી છે, તો પહેલાં તમે જે વાંચો છો એની અંદર જે એમસીક્યુ વાળી તો છે જ, ગ્રુપ બી છે, એમસીક્યુ વાળું છે જેવું કંઈ નથી, પરંતુ આન્સર રાઇટિંગ માટે તમે બુક લિસ્ટ છે, હમણાં અમુક જે સબ્જેક્ટ કોમન છે એનું હમણાં જે તમે વાંચો છો એ વાંચો, બાકી ત્યાં સુધી તમને હું અત્યારે કહી દઉં કે ભાઈ ઇંગ્લિશ છે ગુજરાતી છે તો એની કઈ રીતના અમે ધીમે ધીમે તૈયારી ચાલુ કરી, કેમ કે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે કે ભાઈ આજે વાંચીને કાલે આવડી ગયું નથી, જીએસમાં તો ભાઈ ગોખી નાખ્યું તો ભાઈ કાલે થોડું ઘણું લખવા માટે આવડી જશે, પણ ઇંગ્લિશમાં તમારું વોકેબ છે એ ટાઈમ ટુ ટાઈમ ડેવલપ થશે, તો એની કઈ રીતના તૈયારી કરવી, એનો સોર્સ ફ્રી ઓફ સોર્સ તમને ક્યાંથી મળી રહેશે બરાબર, તો એ બધું તમને આ વિડીયોની અંદર કહીશ, અને ફ્યુચરમાં હું એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનું વિચારું છું બરાબર, કે જેની અંદર હું જે સ્પેશિયલ જીએસએસબીની તૈયારી કરતા હોય એના માટે હું રેગ્યુલર એડિટોરિયલ્સની અંદર મૂકીશ, અને એક હું મારે પણ હેડ ક્લાર્કની એક્ઝામ આપવાની છે, તો હું મારા સ્ટ્રેટેજી મારું પ્લાનિંગ્સ મૂકતો રહીશ બધું કે ભાઈ આ રીતના રોજની આન્સર રાઇટિંગ કરો, આ ટોપિક આપીશ એમાંથી આન્સર રાઇટિંગ કરો, અને ક્યાં તકલીફ થાય છે એ તમારે વોટ્સએપની અંદર મૂકતું રહેવું પડે, અને એક પ્રાઇવસી કન્સર્ન માટે હું બોયઝ અને ગર્લ્સનું અલગ અલગ ગ્રુપ બનાવીશ, અને એ બધી માહિતી છે એ મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, એની અંદર બધી માહિતી તમને અપલોડ કરી દઈશ, એટલે એક રાખ જોઈન, એની અંદર હું વોટ્સએપ ગ્રુપની લિંક નાખી દઈશ, તો તમારે જેને પણ જોઈન કરવું હોય તમારે ક્લિક કરી લેશું બરાબર, ગર્લ્સ બોયઝનું બને અલગ અલગ ગ્રુપ હું બનાવી લઈશ, એની અંદર કંઈ ઇશ્યુ નથી।
तो आजना विडियो में वधु समय आपणे न बगाड़ता स्टार्ट करिए भाई स्टडी ब्लॉक स्ट्रेटेजी के भाई पहला तो इंग्लिश में आपणे एक स्ट्रेटेजी तमने कहूँ कि कई रीतना राइटिंग डेवलप कर सकता है तो जोईए आगे। सौ सौप्रथम प्रथम तो तमारे तमारे मोबाइल अथवा लैपटॉप अंदर यूट्यूब खोली लेवानुं छे बराबर। रोजनो एक काम करवानुं छे तमारे इंग्लिश तमारे धीरे धीरे इम्प्रूव करवुं हशे तो वाई ई टी योर इंग्लिश ट्यूटर एवं हशे। वाई ई टी योर इंग्लिश ट्यूटर छे ने आ साइडने आपणे फॉलो કરવાના છે તો આની અંદર શું મળશે તમને આનાથી શું ફાયદા થશે એ પણ તમને કહી દઉં બરાબર। ધીરે ધીરે રોજનું છે ને તમારે એક કામ કરવાનું આખો વિડીયો જોઈ લેવાનો અને આની અંદર જેટલી વોકઅપ કરાવે ને તમારે લખી રાખવાની છે જેમ કે તમે આની ચેનલની અંદર જશો તમારા ફોનની અંદર બરાબર તો આને સબસ્ક્રાઇબ કરી લેજો અમારો કે બરાબર તો આવી રીતના વિડીયોઝમાં જવાનું રોજે એક એડિટોરિયલ મૂકશે આ વન ડે પહેલાં ટુ ડે પહેલાં આજે આનું આ સરનું એડિટોરિયલ નથી આવેલું પણ રોજ એક એડિટોરિયલ મૂકશે હિન્દુનું એડિટોરિયલ હિન્દુ છે અઘરું છાપું કહેવાય બરાબર એની અંદર બહુ સારા સારા વોકેબ જાણવા મળે તો આ લેવલનું આપણે ઇંગ્લિશ કરી લઈએ ને એટલે તમને કંઈ વાંધો નહીં આવે એમ તો પહેલાં રોજ તમારે કામ કરવાનું છે રોજે તમારે આનો એક વિડીયો જોઈ લેવાનો આ વિડીયો હશે 47 મિનિટનો થોડીક સ્પીડ બીટ હાથે કરીને અડધી કલાકમાં તમારે વિડીયો થઈ જશે હું સ્કીપ ને એવું કરશો તમે એટલે થઈ જશે બરાબર હવે એડવર્ટાઇઝ સ્કીપ થતી નથી પણ આપણે જોઈએ તો આનો વિડીયો તમારે રોજ એકવાર જોઈ લેવાનો છે હું તમને આનું થોડુંક પ્રિવ્યૂ બતાવી દઉં કઈ રીતના હોય છે આની અંદર જો આવી રીતના હિન્દુ એડિટોરિયલ છે એને ભાઈ આ આખું આની અંદર તમારું ગ્રામર કન્સેપ્ટ ક્લિયર થશે વોકેબ ક્રિયમ થશે ક્યારેક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટોરિયલ પણ કરાવશે એટલે અલગ અલગ તમને આની અંદર ન્યૂઝપેપર વાંચવા મળે એટલે તમારું ઇંગ્લિશ છે ને બહુ સરસ મજાનું ઇમ્પ્રૂવ થઈ જાય રોજ એક વિડીયો જોવાનો આ હું છેલ્લા 6 મહિનાથી આ વિડીયો જોઉં છું પણ આખો વિડીયો ક્યારેક નહીં ક્યાંય ક્યાંય સુધી ક્યાંય કંઈ ટાઈમ મળે ને એટલો વિડીયો જોવાનો તમારે થોડું ઘણું તો ઇમ્પ્રૂવ રોજ થશે જ એટલે એક વિડીયો રોજનો આ એક જોઈ નાખવાનો તમારે આની અંદર બરાબર બહુ સારું ભણાવે છે સર અને બહુ સારા એવા સબસ્ક્રાઈબર પણ છે અને બહુ સરસ મજાનું અને ટાઈમ હોય બે ત્રણ વિડીયો જોઈ લેવાનું તમને મજા આવશે થોડું થોડું રોજ થોડું થોડું શીખવા મળશે બધા ગ્રામર રૂલ્સ સાથે તમને બધું કમ્પ્લીટ શીખવાડે હિન્દીની અંદર હશે તો તમને બધાને હિન્દી તો આવડતું હોય જ એક અધિકારી તમે બનવા જઈ રહ્યા છો તો એક કામ કરવાનું છે તમારે આ બરાબર રોજે એક વિડીયો બનાવી લેવાનો રોજે એક વિડીયો જોઈ લેવાનો આની અંદરથી વોકેબ નોટિસ કરી લેવાની એક ડાયરી બનાવવાની રોજ બરાબર રોજ એક ડાયરી બનાવી આની અંદરથી લખવાનું તો હવે આ થઈ ગયું તો બીજું તમારે શું કરવાનું છે રોજ આ એક વિડીયો જોવા બીજું કંઈ નહીં આમાંથી કે લખવા બખવાનું રાઇટિંગ પ્રેક્ટિસને તમારા માટે કહું છું તો તમારે હવે છે ને દ્રષ્ટિ આઈએસ લખવાનું છે બરાબર એક ડી આર દ્રષ્ટિ આઈએસ છે ને એની સાઇટ ખોલી લેવાની છે આવી રીતના હવે આની અંદર છે ન્યૂઝ એન્ડ એડિટોરિયલ્સ છે આની અંદર પણ રોજના એક એડિટોરિયલ અથવા તો રોજનો એક એસે ટોપિક છે આની અંદર તમારે શું શું ઇમ્પ્રૂવ થશે એ બધી પણ તમને હું વાત કહી દઉં છું હવે અહીંયા બીજા એક પેજમાં તમારા ફોનની અંદર જ આ કરી શકો છો તમારે ગૂગલ ટ્રાન્સલેટ ગૂગલ ટ્રાન્સલેટ છે ને એને ખોલી દેવાનું છે બરાબર આ ગૂગલ ટ્રાન્સલેટ ઓફિશિયલ વેબસાઇટ અથવા તમારી પાસે ફોન હશે ને તો આની ઓફિશિયલ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની છે બરાબર અને હવે અહીંયાથી જવાનું છે બેક અને હવે અહીંયાથી જો આ ઇમ્પોર્ટેડ એડિટોરિયલ્સ આવશે આનાથી રોજ તમને એક ફેઝિંગ આઉટ કોલ એટલે ભાઈ કોલ માઇનિંગ વિશે શું ડિસ્પ્યુટ છે અત્યારે એના વિશે આખો એક મસ્ત એડિટોરિયલ હશે બરાબર ઇંગ્લિશમાં હશે આખું તો આનાથી તમારું શું ઇમ્પ્રૂવ થશે તો કે ભાઈ એક કરંટ અફેરનો ટોપિક કવર થઈ જશે એસે રાઇટિંગમાં તમને આના બેનિફિટ થશે અને તમને ઇંગ્લિશ વોકેબ પણ આની અંદરથી ક્લિયર થશે અને પ્લસ ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન તેમાંથી કોમન થશે પણ હવે કઈ રીતના કરવાનું તમને કહી દઉં હવે કાં અથવા તો ડેઈલી ન્યૂઝ પણ હશે તમે કંઈ પણ કરી શકો છો કાંઈક એડિટોરિયલ અથવા ડેઈલી ન્યૂઝ છે ને તો એની અંદરથી ડેઈલીના ભાઈ જે આ જે રીતના આવતા હશે ને નેશનલ હ્યુમન રાઇટ્સ વિશે આની અંદર 3-4 ન્યૂઝ હશે જે કરંટ રિલેટેડ હશે એની અંદરથી મેન્સમાં કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે એવી રીતના હોય છે જેમ કે ચાઇલ્ડ વેસ્ટિંગ ઇન ઇન્ડિયા કઈ રીતના છે તો એના વિશે શું છે તો બધા કહેશે કે ભાઈ મને ઇંગ્લિશ તો યાર એટલું બધું આવડતું નથી તો આ કઈ રીતના કરવું આમાંથી સમજવું કેમ તો તમારે આજે મેં ગૂગલ ટ્રાન્સલેટ ખોલ્યું છે ને પહેલાં તો આ જે વેબસાઇટને તમારે ટ્રાન્સલેટ કરવી છે ને ગુજરાતીમાં જેને કે આપણે આ અત્યારે ડેઈલી એડિટોરિયલ છે એની એક વેબસાઇટને અહીંયાથી કોપી કરી લેવાની કંટ્રોલ સી કરી અને તમારે બીજા ટેબની અંદર અહીંયા વેબસાઇટમાં જઈ અને અહીંયા કંટ્રોલ વી કરી દેવું આખી વેબસાઇટ છે ને એ તમારે હમણાં ગુજરાતીમાં ટ્રાન્સફર થઈ જશે એટલે આપણે હમણાં લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે એ લેંગ્વેજમાં આખું તમારે ટ્રાન્સલેટ થઈ જશે બતાવું તમને કઈ રીતના તો અહીંયાથી લેંગ્વેજ સિલેક્ટ કરો તમારા ફોનમાં ઇઝીલી આવી જશે ફોનમાં ઓપેરા મિની હશે ને તો પણ તમને હું શીખવાડીશ કે કઈ રીતના ટ્રાન્સલેશન થશે ઇંગ્લિશની જગ્યાએ અહીંયા બધી મલ્ટિપલ લેંગ્વેજીસ છે ગુજરાતી સિલેક્ટ કરી લેવાની એટલે અહીંયા જો આવી હશે કોલસાની બહાર તબક્કાવાર બરાબર તો આ રીતના તમારે આખું ભારતમાં આબોહવા પરિવર્તન સામે લડવા માટે મુખ્યત્વે પ્રોત્સાહન તરીકે નેશનલ આ એડવર્ટાઇઝ બધી આવી જાય છે કંઈ વાંધો નહીં આવી રીતના ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી લેવાનું છે અને હવે શું કરવાનું છે તમે આ
ગુજરાતીમાં આખું એડિટોરિયલ વાંચી લેવાનું છે પહેલાં તો મસ્ત રીતના, એટલે તમને સમજે છે શું કહેવા માગે, અને પછી ઇંગ્લિશવાળું તમારે વાંચવાનું, એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ આ ટ્રાન્સલેટ આખું મસ્ત તમને આવડી હશે. ક્યાંય પણ તમને લાગે તો એને કોપી કરી ડાયરેક્ટ, બરાબર, કોઈ આ એનહાન્સ એટલે શું થાય છે એને કોપી કરીને ગૂગલ ટ્રાન્સલેટમાં અહીંયા ટેક્સ્ટમાં કરી દેવાનું. અથવા તમારી પાસે લેપટોપ હશે તો એક ફાયદો એ થશે કે તમે અહીંયા ક્લિક કરશો ને, બરાબર, આવી રીતના તો આખું ઇંગ્લિશ પણ આવી હશે ને અને ગુજરાતી પણ આવી હશે. આવી રીતના કરશો ને તો આ ગુજરાતીમાં આવી ગયો ને ઇંગ્લિશમાં, એટલે તમારા ઇન્ડિયા પ્લાન્ટ્સ ટુ સ્ટોપ બિલ્ડિંગ ન્યૂ કોલ ફિલ્ડ પાવર પ્લાન્ટ્સ, ભારત આબોકીય પ્રદૂષણ લડવા તરીકે નેશનલ આની નિમણૂક કરે છે, એટલે આપણે ઇંગ્લિશ ગુજરાતી અહીંયાથી ડાયરેક્ટ ટ્રાન્સલેશન થઈ જશે. એટલે તમારે શું કરવાનું છે, રોજે આવો એક એડિટોરિયલ લેવાનો છે, બરાબર, એને ગુજરાતીમાં વાંચી શું કહેવા માગે જોઈ અને એને ઇંગ્લિશમાં વાંચી લેવાનું, બરાબર, અને પછી આમાંથી તમને શું શીખવા મળ્યું એને તમારી ભાષામાં લખી દેવાનું. સ્ટાર્ટિંગમાં તમને બહુ બોરિંગ લાગશે, કંટાળાજનક લાગશે, કંઈ નથી ખબર પડતી, જે આવડે સ્ટાર્ટિંગમાં ધીરે ધીરે તમે આ જોયું હશે એટલે તમારું થોડુંક લખવાનું અને સમજણ શક્તિ વધી હશે, વોકેબ સ્ટ્રોંગ થઈ હશે, પ્લસ આ ઇંગ્લિશ તમને વાંચી, બરાબર, એટલે રોજ તમારે કંઈ નહીં, અડધી કલાક આમાં આપવાની છે અને અડધી કલાક આમાં આપવાની છે, બીજું કંઈ નથી કરવાનું. એટલે તમારા ગ્રામર રૂલ્સ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, વોકેબ ક્લિયર થઈ જશે, બધું આનંદિત થઈ જશે, એટલે ઇંગ્લિશનું ઓલમોસ્ટ બધું ડન થઈ જશે. ચર્ચાપત્રો અને જે બધું છે લેટર રાઇટિંગ એમના કરવાની જરૂર નથી, એનો એક ફર્મો આવે છે ખાલી, ઇંગ્લિશ તમને લખતા આવડી જશે પછી એ બધું પણ તમને લખતા આવડી જશે. એટલે આવી રીતના તમે પાર્ટ પાડી શકવાની અંદર કે ભાઈ પેલું આટલું પાર્ટ હું ઇંગ્લિશમાં વાંચીશ, એનું ગુજરાતીમાં વાંચીશ, બંનેનું જોઈશ શું છે, પછી એને એવું હશે તો ઇંગ્લિશમાં થોડી લખવાની ટ્રાય કરીશ, મારી રીતના થોડોક વોકેબની ટ્રાય કરીશ, એવી રીતના તમને કરવાનું છે, બરાબર. ઇંગ્લિશનું તમારે સોલ્વ થઈ ગયું. આ રીતના હું રોજે આવી રીતના કરું છું ઇંગ્લિશનો, રોજ દ્રષ્ટિનો એકાદો એડિટોરિયલ છે અડધી કલાક હોય, કંઈ યાદ રાખવાની જરૂર નથી, તમારા શબ્દોમાં લખવાનું છે, બરાબર, ખાલી કે શું કહેવા માગે. ઇલેક્ટ્રિક પોલિસી છે, બરાબર, જાણે કે હમણાં આવ્યો હતો ઇલેક્ટ્રિક વ્હીકલ એડવાન્ટેજ એન્ડ ચેલેન્જીસ, તો આ નિગમ નિબંધ તરીકે પૂછાઈ શકે છે. તો આવી રીતના તમે આનું આખું વાંચી જાઓ. આ જો ઈઝી એડિટોરિયલ છે, આની અંદર તમને એવું કંઈ અઘરું નહીં મળે, અને ક્યાંક તમને વોકેબ નવું લાગે, મોબિલિટી એટલે શું થાય, તો સર ગૂગલ કરી સાઈડમાં બીજા ટેબની અંદર અને ફટાફટ તમારે ડાયરી નોટ કરી લેવાનું. તો આજના 10 વોકેબ મળ્યા, 15, સ્ટાર્ટિંગમાં તમારે 20-25 વોકેબ નવા જાણવા મળશે, એનું રિવિઝન બીજે દિવસે કરતું રહેવાનું રોજ એકવાર. એટલે તમારે પછી શું એડિટોરિયલ વાંચતા તમને આવડી જશે, અને ગુજરાતી એટલે ટ્રાન્સલેટ કરવાનું કે અમુક જે વોકેબ સિવાયનું અમુક છે તો એ તમને કઈ રીતના એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કઈ રીતના થશે એ તમને અંદરથી શીખવા મળશે, બરાબર. તો આજનો વિડીયો મને એમ લાગે થોડોક લેન્ધી થઈ જશે, એટલે એ હું વિડીયોને અહીંયા પતાવી દઉં છું. ગુજરાતની સ્ટ્રેટેજી છે એક આવતીકાલે જ એક વિડીયો મૂકી દઈશ, એના વિશે તમને કહીશ, બરાબર. તો અત્યારે અહીંયા સુધી રાખો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. તૈયારી કરતા રહ્યો, ઓલ ધ બેસ્ટ, બાય.